ભુવનેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે રામકુંડ તીર્થધામ ખાતે 1008 રામ તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. રામકુંડ ખાતે ભગવાન શ્રી રામના દર્શનાર્થે આવતા ભક્તોમાં તુલસીનું વિતરણ કરાયું હતું. અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમી નિમિત્તે અંકલેશ્વરના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ તીર્થધામ ખાતે વિનામૂલ્યે રામ તુલસીના રોપાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે પ્રભુ શ્રી રામના દર્શનાર્થે આવતા ભક્તોમાં 1008 જેટલા રામ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ કૌશિક પટેલ છે. એનિમલ લવર્સ ગ્રુપ અંકલેશ્વર આજે રામનવમી પર્વની અને એક બાજુ પૌરાણિક તીર્થ રામકુંડ ખાતે અને આજે રામકથાનું પુણ્યાહુતિ છે તે માટે આજે અમે લોકો અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા આયોજિત તુલસી વિતરણ, જે રામ તુલસી અને જે આયુર્વેદ ગણવામાં આવે છે તે માટે આજે અમે 1000થી વધારે તુલસીનું વિતરણ કરવામાં આવ્યું છે અને આજે રામનવમી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનો અમે આયોજન કરવામાં આવ્યું છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.